નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનું સ્વાધ્યાય 14.3નો મુખ્ય પહેલો, બીજો તથા ત્રીજો દાખલો જોયો હતો, બરાબર છે? જેમાં પહેલા દાખલાની અંદર આપણે ત્રણે ત્રણ વસ્તુ એટલે કે આપેલી જે માહિતી હતી તેનો મધ્યક, મધ્યસ્થ તથા બહુલક આ ત્રણે ત્રણ વસ્તુ શોધીને તેને આપેલું હતું. એનો મતલબ એમ કે એ એક દાખલાની અંદર આપણને આખે આખા ચેપ્ટરનું બધું આપી દીધું કહેવાય, બરાબર છે? તો હવે આપણે સ્વાધ્યાય 14.3નો મુખ્ય ચોથો દાખલો જોવા જઈ રહ્યા છીએ, બરાબર છે? ચાલો, મુખ્ય ચોથો દાખલો શું કહે છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી. હવે આના માટે એક સરસ મજાનું ઉદાહરણ હું તમને આપું, બરાબર છે? તો આપણી બધાની ઘરે જનરલી તુલસીનો ક્યારો હોય છે. એ તુલસીના ક્યારામાં માની લ્યો કે 40 પાંદડાઓ છે. આ 40 પાંદડાની લંબાઈ તમારે માપવાની છે, બરાબર છે? અને એ લંબાઈના આધારે એક સરસ મજાનું કોષ્ટક બનાવ્યું, બરાબર? જેની અંદર શું કીધું કે જે પાંદડાની લંબાઈ 118 થી 126 મિલીમીટર હોય તેવા કેટલા પાંદડા હતા? 3, બરાબર. 127 થી 35, 5, 36 થી 44, 9, 45 થી 53, 12, 54 થી 62, 5, 63 થી 71, 4, 72 થી 180, 2, બરાબર છે? આવી રીતે આપણને દરેકનું ટૂંકમાં માપ સાઇઝ આપી દીધી. આમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગની રીત આપણે આપેલી છે અને આપેલી મધ્યસ્થ, આપેલા ટૂંકમાં જે ટૂંકમાં અવલોકન છે, બરાબર છે, તેનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો સૌથી પહેલી વાત અહીંયા જોયા જેવી તે છે કે 118 અને 126 આપેલા છે. પછી અહીંયાથી જે સ્ટાર્ટ થાય છે તે 127થી થાય છે, એટલે કે 26 થી 27ની વચ્ચેનું આપણને કાંઈ માહિતી આપેલી નથી. તો એના માટેનું આપણે કોષ્ટક કરવું પડે. એના માટે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું, જ્યારે આવો કોઈ ગાળો આપેલો હોય, બરાબર છે, જેમ કે 126 પછી 127થી સ્ટાર્ટ થાય છે, આને અસતત વિતરણ કહેવાય, સતત વિતરણ નથી. તો આપણે આ અસતત વિતરણને સતત વિતરણમાં ફેરવવું હોય તો જે પહેલું હોય ને, બરાબર છે, વર્ગ, તેનો આપણે અધસીમા લઈએ, 118 છે, એમાંથી 0.5 બાદ કરી નાખો, બરાબર છે, એટલે 117.5 થાય. ચાલો, આમાંથી આપણે 0.5 બાદ કર્યા, તો હવે જે બાદ કર્યા છે ને તે ઉધ્વસીમામાં આપણે મૂકવાના, એટલે કે અધસીમામાંથી બાદ કરો છો, 118માંથી 0.5 બાદ કર્યા એટલે 117.5 વધ્યા. એ બાદ કર્યા એ ક્યાં મૂકવાના છે? તો કે ઉધ્વસીમામાં 126માં એડ કરો, એટલે કે 126 હતા એમાં 0.5 ઉમેરો એટલે 126.5 થયા, બરાબર છે? એવી જ રીતે આમાં કરો, રેડી? તો 127માંથી 0.5 બાદ કરીએ તો 126.5 થયા, અને અહીંયા કેટલા થઈ જશે? 135.5. તો જુઓ જી, 117.5 થી 126.5, પછી અહીંયા આવી ગયા 126.5 થી 135.5. હવે જો સતત વિતરણ થઈ ગયું, 126.5 135.5 144.5 153.5 162.5 171.5 થઈ ગયું સતત વિતરણ. હવે આપણે ટૂંકમાં દાખલો ગણી શકીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે સતત વિતરણમાં રૂપાંતર કર્યું, ત્યારબાદ આવૃત્તિ લખી, મધ્યસ્થ શોધવાનો છે તો આપણે CF શોધવું પડે. તો પહેલું જે છે તે એમને મૂકી દેવાનું, 3 ના 3, 3 વત્તા 5 8, 8 વત્તા 9 17, 17 વત્તા 12 29, 29 વત્તા 5 34, 34 વત્તા 4 38, 38 વત્તા 2 40. રેડી? તો આવી રીતે આપણને n બરાબર કેટલો મળ્યો? 40. હવે આપણે n બરાબર 40 મળ્યો તો આપણે તો જોઈએ n/2, તો 40 ના છેદમાં 2, એટલે કે 20, બરાબર છે? તો 20 પછીની તરત જે મોટી સંખ્યા આવે તે CF લઈ લેવાનું. કેટલી છે? 20 પછીની 29. 29 પાસે સામે ચાલ્યા જાઓ ત્યાં આવૃત્તિ જે હોય તે આપણી થઈ F, બરાબર. ત્યાંથી આગળ આવેલા જાઓ, જે અધઃ સીમા છે તેને કહેવાય L, બરાબર છે? એવી જ રીતે હવે આપણે અહીંયા બધી કિંમત મૂકી દઈએ આપણા ડેટાની અંદર, તો આપણું સમીકરણ શું હતું? તો કે મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, બરાબર છે? ચાલો, એચ તો આપણે જે અહીંયા લેતા ભૂલી જ ગયા હતા, બરાબર. 117.5 અને 126.5ની વચ્ચેનો જે આંકડો આવે, ટૂંકમાં વચ્ચેનો આંકડો તો સોરી મધ્યસ્થ કિંમત નથી જોતી, પણ
એ ટૂંકમાં એની વચ્ચે ગેપ કેવડો છે, બરાબર? તો 126.5માંથી 127.5 બાદ કરો તો આવે 9, બરાબર? એટલે આપણો એચ થયો 9, બરાબર? ચાલો હવે આ બધી કિંમત આપણે મૂકીએ તો એલ બરાબર 144.5, એન બાય 2, એન 40 હતા બાય 2 20, સી એફ 17, એફ 12, એચ 9, બરાબર છે? ભાગ ઉડતા હોય તેટલા ઉડાડી દેવાના, એટલે આપણને વધશે 9 ના છેદમાં 4, એટલે 2.25 વત્તા 144.5 એટલે કે 146.75. તો તમારી ઘરે જે ટૂંકમાં તુલસીનો છોડવો હતો, બરાબર છે, તે તુલસીના છોડવાની અંદર જે ટૂંકમાં તુલસીના પાંદની લંબાઈ, બરાબર છે, આપણે મધ્યસ્થ લંબાઈ જેને કહી શકીએ એ કેટલી છે, તો કે 146.75ની છે. તો આવી રીતે આપણે આ ચોથો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. શું કહે છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું વિતરણ આપે છે. નિયોન ગોળો એટલે બીજું કાંઈ નહીં, બલ્બ થયો આપણે, બરાબર છે, જેની અંદર નિયોન ગેસ ભરેલો હોય એવા બલ્બ, બરાબર. તો આપણી પાસે ઘરે 400 બલ્બ છે, બરાબર. તો એ 400 બલ્બ જે છે તેનું આયુષ્ય કેટલું છે, કેટલી કલાકનું છે તેનું વિતરણ આપણને આપેલું છે. તો એ ગોળાના આયુષ્યનું મધ્યસ્થ શોધવાનો છે. ચાલો તો સૌથી પહેલાં આપણને શું આપેલા છે, વર્ગ આપેલા છે, ખાસ જોઈ લેવાનું. 1500 થી 2000, 2000 થી 2500, એટલે કે સતત વિતરણ છે કે નહીં. ચાલો બધામાં સતત વિતરણ છે, બરાબર. બીજી વસ્તુ આપણને આવૃત્તિ આપી દીધેલી છે. તો આપણે સૌથી પહેલાં શું મૂકશું, વર્ગ, ત્યારબાદ આવૃત્તિ, ત્યારબાદ સંચય આવૃત્તિ. એટલે પહેલું એમને 14 વત્તા 56, 70, 70 વત્તા 60, 130, 130 વત્તા 86, 216, 216 વત્તા 74, 290, 290+62, 352, 352+48, 400. થઈ ગયા આપણા 400 બલ્બ. તો એન બરાબર 400 હોય તો એન બાય 2 બરાબર કેટલા થાય, 200, બરાબર છે. એનો મતલબ એમ કે આપણે 200થી તરત જે મોટી આવે ને સંચય આવૃત્તિ એ લેવાની છે. તો 200 પછીની તરત મોટી આવે છે 216 સંચય આવૃત્તિ, બરાબર. તો એની સામે જાઓ તે આપણું એફ, એટલે 86 શું થયું, એફ થયું. હજી તેને તે લાઇનમાં વર્ગમાં જાઓ, અધસીમાં એલ, એલ બરાબર કેટલા મળ્યા, 3000. અને 1500 થી 2000 વચ્ચેનો ગેપ કેટલો, 500નો, બરાબર છે. એટલે એચ બરાબર 500 અને સી એફ એટલે કે 216ની ઉપરનું 130, બરાબર છે, તે આપણું સી એફ થયું. આ બધી જે માહિતી છે તેને આપણે કેમાં મૂકવાનું છે, સમીકરણમાં. તો કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. તો એલ બરાબર કેટલા આપણને મળ્યા, 3000. એન 400 મળ્યું તો એન બાય 2 બરાબર 200, સી એફ 130, એફ 86, એચ 500. 200માંથી 130 ગયા તો વધ્યા 70 છેદમાં 86 ગુણ્યા 500, બરાબર. 7 5 ને 35 આ બંનેનો ગુણાકાર થયો એટલે કે 35000 છેદમાં 86, બરાબર છે. એટલે આપણને મળશે 406.98, બરાબર. એના પ્લસ આપણે 3000 કરવાના એટલે કે 3406.98. આટલો આપણા ટૂંકમાં જે બલ્બ આપેલા છે 400 બલ્બ, બરાબર છે, તે 400 બલ્બનું શું થયું, તો કે મધ્યસ્થ આયુષ્ય થયું, બરાબર. જનરલી આપણે એવરેજ કાઢીએ તો એ આ પ્રમાણેની છે. રેડી, ચાલો હવે આપણે આગળ વધીએ. તો એના પછીનો નેક્સ્ટ દાખલો, છઠ્ઠો દાખલો, બરાબર. આ દાખલો આપણે જે ટૂંકમાં સ્વાધ્યાયનો પહેલો દાખલો જોયો હતો તે રીતનો જ છે, બરાબર. એટલે પહેલા દાખલાની અંદર શું હતું, સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો, મધ્યક શોધો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો, એક જ ડેટામાંથી ત્રણે ત્રણ વસ્તુ આપણે શોધવાની છે, બરાબર. એટલે પેન અને પેપરને સાથે રાખો. ચાલો હવે આપણે જોઈએ તો શું કહે છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. હવે રેન્ડમલી ટૂંકમાં જે સરનેમ છે અટક, બરાબર, એની પસંદગી થઈ એ ટુ ઝેડ સુધીમાં. હવે એની અંદર શું કીધું, તો કે અક્ષરોની સંખ્યા, તો કે અટકમાં જો અક્ષરોની સંખ્યા 1 થી 4 હોય, બરાબર છે, તો એવા અટકો કેટલી છે, 6 અટકો છે,
ત્યારબાદ 4 થી 7 અક્ષરો આવતા હોય તેવી 30 અટકો છે બરોબર 7 થી 10 આવતા હોય તેવા 40 અટકો છે હવે પછી તો 10 થી 13 13 થી 16 16 થી 19 બરોબર છે અટાપટુ જયવર્ધને એવાય મોટી મોટી અટકો હોય ને બરોબર જે તમે ભેગી કરી શકો તો એની અંદર 19 16 થી 19 જનરલી અક્ષરો થાતા હોય તેવી 4 અટકો છે બરોબર આપણે તેમાં પડવાનું નથી પણ આપણને જે ટૂંકમાં માહિતી આપેલી છે તે માહિતી પ્રમાણે આપણે તેને મધ્યક મધ્યસ્થ તથા બહુલક શોધીને આપવાનો છે બરોબર તો સૌથી પહેલા આપણને વર્ગ તો આપી દીધા છે બરોબર સામે આપણને આવૃત્તિ પણ આપી દીધેલી છે તો આપણે મધ્યસ્થ શોધો હોય તો સૌથી પહેલા સંચય આવૃત્તિ 6 6 30 36 36 40 76 76 16 92 92 4 96 96 4 એટલે 100 તો n બરાબર કેટલા થયા 100 તો n / 2 બરાબર 50 થાય 100 ના અડધા બરોબર એનો મતલબ એમ કે 50 થી તરત જે મોટી સંખ્યા આવે ને તે CF આપણે લેવાનો છે બરોબર તો અહીંયા લખું છું n / 2 બરાબર 50 50 થી તરત મોટું આવે છે એવું કોણ છે 76 બરોબર છે તો 76 ની સામે ચાલ્યા જાઓ 40 તો 40 આપણો શું થયો F થયો ત્યાંથી સામે ચાલ્યા જાઓ અધોસીમાં 7 તો ઈ આપણો L થયો 1 થી 4 વચ્ચેનો ગેપ 3 નો બરોબર એટલે H બરાબર 3 થયો અને 76 ની ઉપરનો જે ટૂંકમાં સંચય આવૃત્તિ છે તે આપણું CF રહેશે બરોબર છે બધી વસ્તુ મળી ગઈ તો હવે આપણે આપેલ માહિતીનું મધ્યસ્થ શોધવા માટેનું સમીકરણ મૂકી દઈએ તો મધ્યસ્થ M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ N / 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H બરોબર છે હવે આ સમીકરણ મૂકી દઈએ તો એની અંદર L બરાબર 7 N / 2 બરાબર 50 CF બરાબર 36 અને F બરાબર 40 તથા H બરાબર કેટલા મૂકી દઈએ 3 મૂકી દઈએ બરોબર છે જે આપણને માહિતી મળેલી છે તો હવે 7 50માંથી 36 ગયા 14 14ના છેદમાં 40 ગુણ્યા 3 તો 14 તેરી 42 42ના છેદમાં 40 એટલે કે 1.05 પ્લસ 7 એટલે આપણો મધ્યસ્થ કેટલો થયો 8.05નો મધ્યસ્થ થયો બરોબર છે જે ડેટા આપણને આપેલો હતો તેમાંથી હવે આપણે જોઈએ બરોબર આગળ મધ્યક ગોતવાનો છે તો સૌથી પહેલાં તો આવૃત્તિ આપેલી છે સોરી વર્ગ આપેલો છે ત્યારબાદ આવૃત્તિ આપેલી છે તો હવે આપણે મધ્ય કિંમત ગોતવી પડે તો 1 અને 4 વચ્ચેની મધ્ય કિંમત કઈ થાય 2.5 4 અને 7 વચ્ચેની 5.5 7 અને 10 વચ્ચે 8.5 10 અને 13 વચ્ચે 11.5 13 અને 16 વચ્ચે 14.5 16 અને 19 વચ્ચે 17.5 આ રીતે આપણને મધ્ય કિંમત મળી ગઈ બરોબર છે હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી તમે અલગ રીત પણ કરી શકો છો પણ જનરલી આપણે જોઈએ તો FI અને XIનો ગુણાકાર નાનો થાય એમ છે બહુ મોટો થાય એમ નથી બરોબર તો ડાયરેક્ટ તમે FI XI પણ કરી શકો છો તો FI ગુણ્યા XI કરીએ તો 6 ગુણ્યા 2.5 એટલે કે 15 હવે ગુણાકાર કરતો જવાનો છે 30 ગુણ્યા 5.5 165 40 ગુણ્યા 8.5 340 16 ગુણ્યા 11.5 184 4 ગુણ્યા 14.5 58 4 ગુણ્યા 17.5 70 આપણને મળી ગયો FI XI તો એનો સરવાળો કરો તો સિગ્મા FI XI મળે 832 તો મધ્યકનું સમીકરણ શું થાય તો કે X બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI બરોબર છે ચાલો આપણને અહીંયા સિગ્મા FI XI કેટલો મળ્યો છે 832 છેદમાં સિગ્મા FI કેટલો છે 100 બરોબર છે તો 832 ભાગ્યા 100 કરો એટલે 8.32 આપણને મળે જે આપણો મધ્યક થયો બરોબર છે હવે જે આપેલી માહિતી છે તે માહિતીના આધારે જ આપણે શું શોધવાનું છે તો કે બહુલક શોધવાનો છે બહુલક માટે તો આપણું મૂળ જે કોષ્ટક છે તે જ આપણે ધ્યાનમાં લેવાનું બરોબર ચાલો મૂળ કોષ્ટક આપણને શું આપેલું છે મૂળ કોષ્ટક એટલે કે જે અહીંયા રકમમાં આપેલું છે તે બરોબર છે બધામાં આ તમે આખે આખું કોષ્ટક જુઓ એમાં બધા કરતાં વધારે આવૃત્તિ કોની છે 40ની તો 40ને આપણે શું કહીશું F1 કહીશું 40ની આગળ જે છે તે આપણું F0 40 પછી જે છે તે આપણું F2 40થી સીધા ચાલ્યા જાઓ
જે અધસીમાં આવે એને આપણે એલ કહીશું અને એચ બરાબર તો 3 આપેલા છે બરોબર છે આ રીતે આપણને શેની માહિતી મળી ગઈ બહુલક માટેની બરોબર છે બહુલક માટે જે દાખલો આપણે ગણવો છે તેના માટેની માહિતી મળી ગઈ છે તો હવે આપણે બહુલકનું સમીકરણ મૂકીએ બહુલક z is equal to l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 ગુણ્યા h બરોબર છે તો l બરાબર કેટલા મળ્યા 7 f1 બરાબર 40 f0 બરાબર 30 f2 બરાબર 16 અને h બરાબર 3 આ બધું મૂકી દો અને સાદરૂપ આપો તો આપણને 7 plus 30 ના છેદમાં 34 મળે બરોબર છે તો 30 ના છેદમાં 34 આપણે કરીએ તો 0.88 થશે બરોબર હવે એના પ્લસ આપણે 7 કરીએ તો 7.88 મળે આમ બહુલક આપણને શું મળ્યું છે તો કે 7.88 તો હવે બધા ડેટા આપણે જોઈએ તો મધ્યસ કેટલો મળ્યો 8.05 મધ્યક 8.32 અને બહુલક 7.88 એટલે આ બધું ટૂંકમાં આપણે મધ્યક મધ્યસ કે બહુલક ઈ નજીક નજીકના ગેપમાં જ આપણને મળે છે બરોબર છે તો આ એક દાખલો આપણે સ્વાધ્યાય 14.3 ના પહેલા દાખલા જેવો જ ફરી પાછો આવેલો જેની અંદર ત્રણે ત્રણ વસ્તુ ટૂંકમાં મળી જાય છે તો હવે આપણે જે સ્વાધ્યાય છે 14.3 તેનો લાસ્ટ દાખલો જોઈએ બરોબર એટલે આ સ્વાધ્યાય આપણે અહીંયા કમ્પ્લીટ થઈ જાય ચાલો શું કહે છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો હવે આપણને જે ડેટા આપેલો હોય તે બરોબર છે આપણે શોધવાનું શું છે તે ખાસ જોવાનું તો કે મધ્યસ્થ બીજી વસ્તુ કે આપણને જે વર્ગ આપેલો છે તે સતત આપેલો છે તો કે હા 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 60 થી 65 65 થી 70 70 થી 75 બરોબર છે તો આવી રીતે આપણને સતત આપેલું છે બીજી વસ્તુ આવૃત્તિનું કોષ્ટક બનાવી નાખવાનું બરોબર છે આવૃત્તિના આધારે આપણે શેનું કોષ્ટક બનાવશું સંચય આવૃત્તિનું કેમ કે મધ્યસ્થ શોધવાનો છે તો સંચય આવૃત્તિમાં સૌથી પહેલું જે છે તે એમને બે બે વત્તા ત્રણ પાંચ પાંચ વત્તા આઠ તેર તેર વત્તા છ ઓગણીસ ઓગણીસ વત્તા છ પચીસ પચીસ પ્લસ ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ પ્લસ ત્રણ ત્રીસ આમ એન બરાબર આપણને કેટલા મળ્યા 30 તો એન બાય 2 બરાબર કેટલા થાય 30ના બે ભાગ 15 એનો મતલબ શું કે જો એન બાય 2 બરાબર આપણને 15 મળ્યા છે તો 15 પછીની તરત આવતી સંચય આવૃત્તિ આપણે લેવાની એટલે 19 ઓગણીસની સામે જાઓ જે તમને જોવા મળે છે આવૃત્તિમાં તે છે આપણી એફ હવે ત્યાં સીધે સીધા જાઓ વર્ગમાં જે અધસીમા છે 55 તે આપણું એલ અને 40 અને 45 વચ્ચેનો ગેપ કેટલો છે 5નો એટલે હાઇટ બરાબર 5 અને 19ની ઉપર જે છે તે આપણી થઈ સંચય આવૃત્તિ સીએફ બરાબર છે આ બધી વસ્તુ આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ તો હવે આપણે મધ્યસ્થનું સમીકરણ મૂકી દેવાનું ચાલો મધ્યસ્થનું સમીકરણ શું છે તો કે એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ઇન બ્રેકેટ એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ બરાબર છે તો એલ બરાબર 55 એન બાય 2 એન 30 હતા તો એના ભાગ્યા 2 કરીએ એટલે 15 સી એફ આપણને મળ્યા 13 એફ આપણને મળ્યો 6 એચ આપણને મળે છે 5 બરાબર છે તો 55 તે 15માંથી 13 ગયા 2 વધ્યા છેદમાં 6 એમને ગુણ્યા 5 5 દુને 10 છેદમાં 6 તો 10 ભાગ્યા આપણે 6 કરશું તો આપણને મળશે 1.67 બરાબર છે પ્લસ 55 એટલે કે મધ્યસ્થ આપણને કેટલો મળે છે 56.67 કિલોગ્રામનો આપણને અહીંયા મધ્યસ્થ મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ સાથે જ આપણે આ ચેપ્ટરનું એટલે કે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનું સ્વાધ્યાય 13.3 અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર છે જે આપણે મધ્યસ્થના દાખલા હતા આની અંદર સાથે સાથે બહુલક તથા મધ્યકના પણ આપેલા છે એટલે કે આગળ જે સ્વાધ્યાય 14.1 હતું મધ્યક માટેનું 14.2 હતું બહુલક માટેનું તે બધું પણ આ સ્વાધ્યાયની અંદર રિપીટ થાય છે જેના લીધે તમે તેની પ્રેક્ટિસ કરી શકો તો આજે તમારે આ સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે